ભક્ત જન ને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી સર્વોપરી શ્રી હરી સજાનંદ સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રગટ ગુરુ પ્રસાદ સ્વામી મહારાજની જય આત્મીય સમાજની જય 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 દાસ થવાની જય 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 ઘણા સમયથી આમ દર શુક્રવાર આમ પ્લાનિંગ થાય કે તમારા બધા દર્શન થશે પણ મહારાજ ભળે અને છેલ્લી ઘડીએ પ્લાનિંગ કેન્સલ થાય અથવા તો પોસ્ટપોન થાય મને સિક્રેટ ઓફ સક્સેસ ઇઝ સિન્સિયરિટી આ ટોપિક સૌની સાથે ચર્ચા કરવાની સેવા પ્રદાન થઈ છે સિન્સિયર હું નથી એટલે મને ભગવાન અમને પ્રેરણા કરી કે તમે સિન્સિયરિટી ઉપર સાધ્યાય કરો એટલે અમુક પોઈન્ટ વિચાર્યા કે આપણે સક્સેસ અને સિન્સિયરિટી આ બે ટર્મિનોલોજીને સમજવી ખૂબ જરૂરી છે આ લોકોની થોડી વાત કરી અને પછી સ્વામીજીના મિશન ઉપર આવીએ અત્યાર સુધીની જેટલી પણ બુક્સ સ્વામીજીની કૃપાથી હું વાંચી શક્યો અને જેટલા પણ પ્રવચન અલગ અલગ વક્તાઓના માધ્યમથી વાંચવાના થયા એમની અંદરથી સર્વશ્રેષ્ઠ ડેફિનેશન જો મને સફળતાની કોઈ લાગી હોય તો એ છે જ્યારે તમારા દીકરાઓને તમારા જેવું બનવાની ઈચ્છા થાય એવું તમારું જીવન હોય તો એને તમે સફળતા કહી શકો એકદમ સચોટ અને એકદમ સરળ ભાષાની અંદર આ વ્યાખ્યાને સમજવી ખૂબ જરૂરી છે કે જ્યારે આપણા દીકરાઓને એક દીકરાને એના બાપ જેવું બનવાની ઈચ્છા થાય એક દીકરાને એની મા જેવું બનવાની ઈચ્છા થાય તેવું મા બાપનું જીવન હોય તેવું આદર્શ જીવન બાપનું હોય ત્યારે તેને સફળતા કહેવાય કારણ કે મુકેશ અંબાણી ગમે તેટલા રૂપિયા કમાય અને ગમે તેટલો ખુશ રહેવાનું સમાજને દેખાતો હોય પણ એ કેટલો દિલથી ખુશ છે દિલથી કેટલા સારા વ્યક્તિ છે દિલથી કેટલા વિવેકવાન છે કોઈનું ખોટું કરવાની ભાવના છે કે નથી આ બધા કે નહીં મુકેશ અંબાણી જેવું કોઈ વ્યક્તિત્વ જ નથી ત્યારે સમજવું કે મુકેશ અંબાણી ની લાઈફ ને આપણે આદર્શ રાખી શકીએ અબ્દુલ કલામ સ્વામી વિવેકાનંદ આ લોકની ધરતી ઉપર એવા વ્યક્તિઓ પાક્યા થયા કે જેને આપણે આપણા જીવનની અંદર કોઈ પણ કાર્યની અંદર આપણે તેને આદર્શ રાખી શકીએ એટલે મેં ઘણી જગ્યાએ વાત કરી અને આજે આપણે આ વાતનો વિચાર ચોક્કસથી કરવો છે સ્વામી વિવેકાનંદે એક બહુ મસ્ત વાક્ય કીધું સોરી સ્વામી વિવેકાનંદ નહીં સ્ટીવ જોબ્સ એમને બહુ મસ્ત એક વાક્ય કીધું

જે વ્યક્તિએ મૃત્યુથી મૃત્યુ ખૂબ નજીકથી જોયું કે હવે મારા લાઈફની અંદર વધી વધીને ત્રણ મહિના છ મહિના એક વર્ષ કે બે વર્ષનો સમય છે તેના પર પછી હું આ ધરતીને છોડીને જતો રહેવાનો છું દુનિયાના વન ઓફ ધ ટોપ કદાચ કહેવાય કે રીચ વ્યક્તિઓ સૌથી સ્ટીવ જોબ્સ એવા હતા જેવી રીતે ત્યારે સમગ્ર વિશ્વની અંદર ઇયોન મસ્કની ઇમેજ છે જયારે સ્ટીવ જોબ્સ જીવતા હતા ત્યારે એમની ઇમેજ એવી હતી લોકો તેમને ફોલો કરતા તેમના એક વાક્ય ઉપર શેર માર્કેટ આખા વિશ્વનું આધારિત હતું એક વાક્ય કે એટલે શેર માર્કેટના વધી જાય જાય ઘટી એવું ઇમ્પેક્ટફુલ ખૂબ નજીકથી જોઈ અને બે ત્રણ કે છ મહિના કે આઠ મહિના બાકી હતા ત્યારે તેમને પૂછ્યું કોઈએ કે સફળતાની ડેફિનેશન તમારા હિસાબે શું છે અત્યારે આપણું રોગ આપણને જીવનમાં કોઈ રોગ નથી આપણે એકદમ તંદુરસ્ત છીએ આપણે બધું જ છે આપણી પાસે ઉત્સાહ છે ઉમંગ છે આપણી પાસે એક પરફેક્ટ એજ છે યુવાનીની રીતે જોવા જઈએ તો સ્વામીજીની કૃપાથી આપણે કદાચ નિરોગી છીએ એટલે અત્યારે આપણી સફળતાની ડેફિનેશન અલગ હોય પણ જેણે સમાજની રીતે જે સફળતા છે એ લેવલને હાંસલ કર્યું છે તે વ્યક્તિને જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે પૂછવામાં આવ્યું કે સફળતા કોને કહેવાય ત્યારે વ્યક્તિએ અદભૂત જવાબ આપ્યો એ વ્યક્તિએ એવું કીધું કે મારા માટે સફળતા એ છે કે હું આખા દિવસની અંદર એટલું બધું કામ કરું ને રાત્રે હું ભગવાનની સામે કે મારા અરીસાની સામે ઉભો રહું ત્યારે હું મારી જાતને અને ઈશ્વરને એવું કહી શકું કે આજના દિવસની અંદર મેં કંઈક એવું કામ કર્યું છે કે જેનાથી મને અને મારા ભગવાનને સંતોષ થાય એવું મેં ખરેખર કામ કર્યું છે તે મારા માટે સફળતા છે આમ જોવા જઈએ તો આ વાક્ય એકદમ સામાન્ય લાગે પણ જયારે આપણે વિચારીએ કે રાત્રે અક્ષય સામે વરીસાની સામે હોય અને સ્વામીજીની મૂર્તિની સામે હોય અક્ષય હાથ જોડીને દિલથી એવું સ્વીકારી શકે કે સ્વામીજી આજે તમને મેં મેં ખુશ ખુશ કરવા મારા કાર્યથી થાય થાવ એવું આખા દિવસમાં આટલા આટલા કામ કર્યા છે અને એનું લિસ્ટ જયારે લાંબુ થતું જાય ને દિવસે ને દિવસે ત્યારે આપણે એવું કહી શકીએ કે નહીં આપણે ખરેખર સફળ થયા છીએ એટલે આ ડેફિનેશનને સમજવાની ખૂબ જરૂરી છે અને જયારે વાત શિસ્તની આવે પહેલું છે સફળતા અને એ જ ટાઈટલની અંદર બીજો શબ્દ છે શિસ્ત ડિસિપ્લિન ડિસિપ્લિન આપણે આપણે બધા બધા ભેગા મળીને પ્રાર્થના કરવી છે કે જ શબ્દને ખરેખર સાકાર સ્વરૂપ આપણા જીવનની અંદર આપી શકીએ તો અકોર્ડિંગ ટુ વેરિયસ કેસ સ્ટડીઝ જ્યારે મેં જોયા ત્યારે મને એવું લાગ્યું કે ડિસિપ્લિન ઇટ્સ ઓલ અબાઉટ ચોઇસ ડિસિપ્લિન ઇઝ ઓલ અબાઉટ ચોઇસ સ્વામીજીની કૃપા કે હું ભાગવત ગીતાને નો સ્પેશિયલ સિલેબસ તૈયાર કરવાની દિશામાં હું આગળ છું અને એની અંદર મને ભાગવત ગીતાના ઘણા બધા શ્લોકને મેં કોટ કરી અને લિસ્ટ બનાવી શક્યો છું તો મહાભારત નું એનાલિસિસ આપણે કરીએ ને તો આપણને આ જે ચોઈસિસ ની વાત છે ને તે ખબર પડે પ્રથમ સોળ પ્રથમ અઢાર વિવેક સ્વધર્મ નિષ્ઠા આ તમામ જે ટર્મિનોલોજી છે આ તમામ જે આપણું લક્ષ્ય છે આપણા જીવનનું એક સત્સંગીનું લક્ષ્ય આ બધા શબ્દો છે કે જેને પોતાના જીવનમાં સાકારિત કરવા છે ભીષ્મ પિતામ હોય દ્રોણાચાર્ય હતા આપણને બધાને ખબર છે વિદુરજી કૌરવોના પક્ષે જે આ મહાત્માઓ હતા તેમના જીવનની અંદર આ જેટલા પણ આપણે લક્ષ્ય ચાલી લઈને ચાલીએ છીએ તે તમામ તમામ ટર્મિનોલોજી તમામ જે આપણા આપણે જેને જીવવાના છે તેવા વચનામૃત આમ જોવા જઈએ તો એ એમના જીવનની અંદર સાકારિત હતા એટલે તો સ્વામીજી વારંવાર કે ભીષ્મ પિતામા બાણની સ્પીડ અર્જુનના બાણની સ્પીડ કરતા તીરની સ્પીડ કરતા પાંચસો થી હજાર ગણી વધારે હતી અર્જુનની કોઈ તાકાત નથી કે કે દ્રોણાચાર્યના બાળની સામે એક પણ સામે રહી શકે કોઈ તાકાત પણ પણ છતાં એક બાજુ અર્જુનની જીત થાય અને બીજી બાજુ ભીષ્મ પિતામાં કે જેનું બ્રહ્મચર્ય આટલું અદભુત હોય જેની અંદર વિવેક આટલો અદભુત હોય જેમની એક પ્રતિજ્ઞાથી ભગવાને તેમને વરદાન આપવું પડે એટલા પવિત્ર તેમનું જીવન હોય પણ છતાં પણ તેમના કૌરવોના પક્ષે રહેવા છતાં પણ કૌરવોની જીત ન થાય તેનું કારણ માત્ર એટલું જ છે કે તેમણે બેડ સિલેક્ટ કરી બધી જ વસ્તુ હોય પણ ધર્મ અને અધર્મ કોને કહેવાય તેનો ડિફરન્સ આપણને ખબર ના પડે ને તો આપણું જીવન ગમે તેટલું પવિત્ર હોય પણ આપણી જીત શક્ય જ નથી કે થાય તેની અંદર ભીષ્મ ભીષ્મભીધામ અને દ્રોણાચાર્ય બેસ્ટ એક્ઝામ્પલ છે કારણ કે અધર્મી વ્યક્તિ કે જેના જીવનમાં ગુરુ જ નથી

પણ એક સાચા સંત આપણા જીવનની અંદર હોય તો આપણને ધર્મ કોને કહેવાય અધર્મ કોને કહેવાય તેની સાચી વ્યાખ્યા સમજાવી શકે એક વખત એક મહાન ચિત્રકાર હતા ધરતી ઉપરના સૌથી મહાન ચિત્રકારોમાંના એક ચિત્રકાર કે જે વ્યક્તિ કોઈની એની સામે આવેલું કોઈ પણ દ્રશ્ય બીજા વ્યક્તિ એવા હોય કે સામે જો કોઈ ચિત્ર હોય તો એ ચિત્રને આબેહૂબ પોતાના પોતાના પેલું કેવાય ને પેજ ની અંદર આબેહૂબ લખાય આમ દોરી શકે આધી માસ્ટરી તો હજારો લાખો ચિત્રકાર ની અંદર હોય કે સામે જે હોય તેને આમ દોરી નાખે પણ આ ચિત્રકાર ની અંદર ભગવાને એવી ખૂબી મૂકેલી કે એક જ વાર પાંચ સેકન્ડ માટે કોઈક વસ્તુ જોઈ લે પછી એ એની સામે ના પણ હોય તો પણ એઝ ઇટ ઇઝ એ વસ્તુ દોરી શકે એટલી મહાન ચિત્ર એટલો મહાન ચિત્રકાર એના એટલો પોતાના કામની અંદર રસ બસ થઈ ગયેલા ચિત્રકાર એટલા બધા ડૂબી ગયેલા કામ એને એને થયું કે હવે મારે છે ને મેં મારા આ ધરતી ઉપરના બધા જ કાર્ય પૂરા કરી દીધા છે હવે મને એમ થાય છે કે મારે ભગવાનને પર્સનલી મળવું છે અને પર્સનલી મળ્યા પછી ભગવાનનું ચિત્ર દોરીને ભગવાનને ખુશ કરી દેવા છે ભગવાનને સાંભળી લીધી ને એક દિવસ થયું કે ચાલો હવે ભગવાનને તો કે ઉપર બોલાવું અને પછી મારું ચિત્ર દોરાવડાવવાની પાસે કારણ કે કેટલા દિવસથી એમ સાચા ભક્ત ભગવાનને પ્રાર્થના કરે એટલે ભગવાનને સાંભળવી પડે એટલે એને ધરતી ઉપરથી ઉપર બોલાવ્યા ભગવાને અને ભગવાને કીધું કે શું ઈચ્છા છે એટલે પેલા ચિત્રકારે હાથ જોડીને કીધું કે ભગવાન મારી એવી ઈચ્છા છે કે હું તમારું ચિત્ર આબે હું વી મેડ આપણું અત્યારનું જીવન ભૂતકાળની અંદર લીધેલા ડિસિઝન ઉપર ડિપેન્ડન્ટ છે તો એનો અર્થ એ છે કે અત્યારે જે ડિસિપ્લિનને લગતા નિર્ણયો લઈશું તે આપણું ભવિષ્ય બનાવવાના છે હું એક એક્ઝામ્પલ આપું કે અત્યારે આપણે જે પણ કાર્ય કરી રહ્યા છે તે ભૂતકાળમાં લીધેલી ચોઈસીસ ના આધારે છે આજે રાત્રે નવ વાગે સવા ભરવી કે નહીં તે ડેટ વોઝ અવર ડિસિઝન આપણે આ સભા પછી શું કરીશું તેનું પ્લાનિંગ આપણા મગજમાં ચાલતું હોય તો એ જ કરવાના છે જે આપણું અત્યારે લીધેલું ડિસિઝન હશે તો એ ચિત્રકારે નક્કી કરેલું કે ભાઈ મારે ભગવાનનું ચિત્ર દોરવું છે તો ભગવાનને એવું કીધું કે ભગવાન ભગવાનને એવું કીધું મારે તમારું ચિત્ર દોરવું છે તો કે હું તો કે મન તો ત્યાર સુધી ભગવાન કે મન તો ત્યાર સુધી ઘણા બધા ચિત્રકારો આવીને આવું કીધું કે હું બહુ સારો ચિત્રકાર તારામાં એવી શું વિશેષતા છે તો भक्त નું લક્ષણ હવે જોજો એણે એવું કીધું કે તમારી કૃપાથી તમે મારી અંદર એવી શક્તિ મૂકી છે એણે એવું ના કીધું કે મને આ આવડે છે એણે એવું કીધું કે તમે મારી અંદર એવી શક્તિ મૂકી છે કે જેના કારણે મારી અંદર એવી ખૂબી રહેલી છે કે હું કોઈ પણ વસ્તુને પાંચ કે સાત સેકન્ડ માટે જોઈ લઉં કે સાત સેકન્ડ માટે તો પછી એનું ચિત્ર મારી સામે વસ્તુ ના આવે તો પણ હું એઝ ઇટ ઇઝ દોરી શકું છું આ લક્ષણ અને આ તમે મારી અંદર આ સ્કીલ મૂકી છે ભગવાન કે એવું તો કે તારી શું ઈચ્છા છે ભગવાન કે તો કે મારે તમારું ચિત્ર દોરવું છે તો કે તે મને જોઈ લીધો ભગવાન કે પેલા કે હા મારું ચિત્ર દોર હું જરાક અંદર જઈને આવું પેલા એઝ ઇટ ઇઝ જે મૂર્તિના દર્શન કરેલા એ જ મૂર્તિ એકદમ અહો ભાવે એને દોરી ચિત્ર એનું જે હતું અંદર પછી ભગવાન રહીને આવ્યા અને કીધું બોલ મારું ચિત્ર દોરાઈ ગયું તો પેલા કીધું લો સ્વામી લો ભગવાન દોરાઈ ગયું તમારું ચિત્ર તો પછી સામે જોયું ને તો ભગવાન અલગ જ રૂપ લઈને આવેલા જે રૂપ જે ચિત્રકારે જોયું એ રૂપ હતું જ નહીં એ તો ભગવાન તો રૂપ બદલીને આવેલા હવે અહીંયા ભગવાનની લીલા ને સમજવી પણ પડે ને બધું જ ડેડિકેશન રાજી કરવાની ભાવના ભગવાનનું આબેહૂબ ચિત્ર દોરીને ભગવાનને રાજી કરવા માટેની ભાવના ઉત્તમ બધું જ ઉત્તમ પણ ભગવાનની લીલા હવે તમે જુઓ ભગવાન બીજું જ રૂપ ધારણ કરીને આવ્યા તો કીધું ત્યાં દોર્યું એ તો છે નહીં હું તો અલગ છું ને આ ત્યાં દોર્યું તે અલગ છે તો કે ભગવાન મને પાંચ સેકન્ડ આપો હું ફરીથી તમને જોઈ લઉં અને પછી હું પાછું ચિત્ર દોરા એક કલાક થયો બીજું ચિત્ર દોરી નાખ્યું ભગવાન પાછા આવ્યા અલગ રૂપ ધારણ કરીને આવ્યા બધી મહેનત પાણીમાં આવું પાંચ છ વખત ચાલ્યું પછી પેલા ચિત્રકાર એકદમ નાસી પાસ થઈને બેસી ગયા અને ભગવાનની લીલા સમજાશે નહીં આવું એકદમ ડિમોટિવેટ થઈ અને ભક્ત બેસી ગયા એટલી વાર માં ત્યાંથી નારદ મુનિ પસાર થતા હતા અને એમણે જોયું કે આ ભક્ત નારાજ છે નારદ મુનિએ કીધું ભાઈ તમે શું થયું જે સિનારીઓ હતો એ આખો નારદ મુનિ ને કીધો અને નારદ મુનિ કીધું લે બેટા આટલી નાની વાત છે હવે અહિયાં ગુરુ નો રોલ આવે જે વ્યક્તિ ભગવાનને સાંગો પાંગ ધારણ કરે છે અથવા તો ભગવાનને ખૂબ નજીકથી ઓળખે છે તે જ વ્યક્તિ આવી સમયે તમારી રક્ષા કરી શકે જ્યારે આપણે સાવ નાસી પાસ થઈ જઈએ ભગવાનને રાજી કરવાની ભાવના ઉત્તમ હોય ભગવાનને આધારિત સમજણ આપણને દ્રઢ કરવાનો બધો જ સંકલ્પ હોય આપણે પવિત્ર જીવન જીવવાનો સંકલ્પ પણ રાખતા હોઈએ સફળતા માટે આપણે આપણા જીવનનું સર્વોત્તમ ડેડિકેશન આપવા તૈયાર હોઈએ બધું જ હોઈએ પણ આપણે એક સમય એવો આવે કે જ્યાં આપણે બધું જ હોવા છતાં પણ નાસી પાસ થઈ જ જઈએ ભગવાન એવી લીલાઓ કરે જ કે એનો ભક્ત નાસી પાસ થઈને બેસી જ જાય ત્યારે નારદ મુનિએ કીધું કે આ તો બહુ સરળ ઉદાહરણ છે ભગવાન આવ્યા ને તો ભક્તે કીધું ભગવાને પૂછ્યું તમે મારું પેઇન્ટિંગ રેડી કરી દીધું ભક્તે કીધું કે હા સ્વામી હવે એકદમ થઈ ગયું નારદ મુનિએ સોલ્યુશન એવું આપેલું કે તારે ચિત્ર દોરવાનું જ નહીં ત્યારે છે ને અરીસો લઈને ઉભા રહી જવાનો અને ભગવાનની સામે આમ ધર ભગવાન જેવા હશે અને નારદ પણ રાજી થયા અને ભક્ત મિનિટ ની અંદર એનો બધું સોલ્વ થઈ ગયું આપણા જીવનની અંદર ભગવાન આપણને દુનિયાની અંદર કોઈ બુદ્ધિ ના આપી હોય તેવી બુદ્ધિ આપણને આપી હોય ભગવાને આ દુનિયાની અંદર કોઈને સ્કિલ ના આપી હોય તેવી ચિત્રકારને આપેલી સ્કિલ આપણને પણ આપી હોય બધું જ હોય ભગવાનને રાજી કરવાની ભાવના પણ સચોટ હોય શ્રેષ્ઠ હોય પણ આપણા જીવનની અંદર નારદ મુનિ હતા કેટલું છે તે નક્કી કરશે કે આપણે ભગવાન સ્વામિનારાયણને કેટલા રાજી કરી શકીશું અને હરિપ્રસાદ સ્વામીને રાજી કરવા માટે આપણે પ્રાદેશિક સંતો અને ભગવતીને કેટલા રાજી કરીએ છીએ તે જ નક્કી કરશે કે આપણે સ્વામીજીને કેટલા રાજી કરી શકીશું

કે હું ધરતી ઉપરથી ભગવાન પાસે આવ્યો ચિત્ર દોરવા માટે અને નારદ મુનિ ચિત્ર દોરવાની પણ કરી કે મારે નારદ વાતને મારે સ્વીકારવી છે ભગવાન કૃષ્ણ ધૃતરાષ્ટ્રને પણ સમજાવવા ગયેલા ભીષ્મ પિતામાને પણ સમજાવવા ગયેલા કર્ણ ને પણ સમજાવવા ગયેલા કર્ણ ની અંદર બધું જ હતું પણ એ ચોઈસ ખોટી હતી

અર્જુન હોય આટલી મોટી નારાયણની સેનાની સામે નારાયણ કે જેની પાસે નિશસ્ત્ર નિશસ્ત્ર નારાયણ કે જેની પાસે માત્ર સલાહ હોય દુર્યોધન નારાયણ સેના સિલેક્ટ કરી નાખી કારણ કે એના જીવનની અંદર ભગવતી તરીકે શકુની હતા અને અર્જુનના જીવનની અંદર પરમ મિત્ર તરીકે ભગવાન કૃષ્ણ હતા કે જેના કારણે તે સાચી ચોઈસ મેળવી શક્યા અને આટલી મોટી નારાયણી સેનાની સામે નિશસ્ત્ર એવા નારાયણે અર્જુનનો સાથ આપ્યો અને નારાયણ જ્યાં હોય ત્યાં જીત પાકી જ હોય આના કારણે આપણને બધાને પરિણામ ખબર છે એક બાજુ ધર્મ અને બીજી બાજુ અધર્મ આપણને ધર્મ શું કહેવાય ને અધર્મ શું કહેવાય ડિસિપ્લિન કોને કહેવાય એની ડેફિનેશન તો આપણને ખબર હોવી જોઈએ અને તેના એ શીખવાડવા માટે સાચા સંત અને સાચા ભગવતી આપણા જીવનની અંદર મસ્ત અને અનિવાર્ય છે ઇટ ઓલ ડિપેન્ડ ઓન ચોઈસીસ આપણે જે તે સમયે સાચા સમયે સાચી પસંદગી મેળવવી ઘણા લોકો કે સફળતા નસીબ ઉપર આધારિત છે ઘણા વ્યક્તિઓ મને એવા મળે કે સર બધું બરાબર છે પણ આજે મારા જીવનની અંદર બનેલી વાત છે અને મારા મારા પેલું બિલકુલ કહેવાય ને કે કદાચ મારા હું પણ લાગે તો મને ક્ષમા આપજો મને ઘણા લોકો કહે કે સર તમે ગોડ ગિફ્ટેડ છો કારણ કે નંબરને ઉત્તરને જોઈને પ્રશ્ન કેવું એક સામાન્ય વાત નથી લોકોના મતે એટલે મને કહે કે સર તમે આમ ગોડ ગિફ્ટેડ છો આ બધું તો તમે ગોડ ગિફ્ટ હોય ને તો જ થાય એટલે ઘણા લોકોના મતે સફળતા માત્ર ને માત્ર નસીબ ઉપર આધારિત છે પણ સાચા સમયે સાચી પસંદગી થાય એ જ વ્યક્તિ સફળ થાય એ જ વ્યક્તિ ખુશ થાય અને સાચા સમયે સાચી પસંદગી આપણી પાસે વેરિયસ ચોઈસીસ હોય તેની અંદરથી સતત સાચી પસંદગી કરવી તેના માટે આપણા જીવનની અંદર સંત અને સાચા હરિભક્તોની અનિવાર્યતા આપણા જીવનની અંદર છે સાચા સમયે સાચી પસંદગી વારંવાર કરવી એને કલેક્શન ઓફ ચોઈસીસ કલેક્શન ઓફ રાઈટ ચોઈસીસ ઇઝ લક કલેક્શન્સ કલેક્શન ઓફ રાઇટ ચોઈસીસ ઇઝ લક જો સફળતા ખરેખર લક ઉપર આધારિત છે તો હું આ વાતને ખોટી પણ નથી ગણતો સફળતા માત્ર નસીબ ઉપર આધારિત છે તો આ વાતને હું ખોટી પણ નથી ગણતો કારણ કે નસીબની ડેફિનેશન એવી છે કલેક્શન ઓફ રાઈટ ચોઈસીસ અને રાઈટ ચોઈસીસ માટે સ્વામીજીની સ્વામીજીની જે ગુણાધિત પરંપરા સ્વામિનારાયણ ભગવાન આપણા માટે સ્થાપીને ગયા છે ને તે સંતોની આપણા જીવનની અંદર એટલી જ અનિવાર્યતા છે એક રાજાએ નક્કી કર્યું સી કલેક્શન ઓફ રાઈટ ચોઈસ એક રાજાએ નક્કી કર્યું મારી ઉંમર થાય છે હવે ઉંમર થાય છે તો હવે મારે મારી ગાદી આપવી કોને મારા બે દીકરાઓ છે એ બંને દીકરાઓમાંથી મારે મારી ગાદી આપવી કોને મારી ગાદી આપવી કોને ઘણા બધો હતા રાજા અને છેવટે એક સરસ મજાનો વિચાર આપ્યો એને બંને જોવા જઈએ તો મોટા ભાઈને ગાદી આપી દેવાની કોઈ બી વ્યક્તિ આવું કરે ને એવું હતું કે મારે લાયક વ્યક્તિને આપવી છે ગાદી એમને એમ કોઈને પણ નથી આપી દેવી ભલે ઉંમરની રીતે એ વ્યક્તિ મોટો હોય પણ મારે લાયક વ્યક્તિને આપવી છે થોડા દિવસ પછી એને વિચાર આવ્યો અને વિચાર એને અમલમાં મૂક્યો રાજાએ શું નક્કી કર્યું નક્કી એવું કર્યું કે બંને દીકરા આવ્યા નાનો દીકરો દીકરો આવ્યો આવ્યો મોટો બંનેના હાથમાં રૂપિયા આપ્યા બધી કાલ્પનિક વાર્તાઓ એને બંને હાથમાં વીસ વીસ રૂપિયા આપ્યા અને બંનેને એવું કીધું રાજાએ કે આ બંનેને એક એક રૂમ એક જ સાઈઝના એક સરખા બધી જ રીતે સરખા હોય તેવા એક એક રૂમ આપું છું તમારા વસ્તુ એવી લાવવાની તમને સાત દિવસનો સમય પણ આપું છું તમારે આ એવી વસ્તુ લાવવાની કે જેનાથી આખો રૂમ ભરાઈ જાય આખો રૂમ ભરાઈ જાય ખાલી વીસ રૂપિયામાં બંનેના હાથમાં વીસ રૂપિયા બંનેની બંનેને આપેલા રૂમ પણ સરખા છે એમને ભરવાના હતા સરખો હવા ઉજાસ સરખી સાઈઝ બધું જ સરખો બંને હાથમાં વીસ રૂપિયા આપ્યા મોટા દીકરાએ કીધું કે વીસ રૂપિયામાં રૂમ થોડો ભરાય આ પહેલું વાક્ય મોટા દીકરાનું અને બધું કરીને છેલ્લે માની ગયો કારણ નાના ભાઈએ હાથ જોડીને કીધેલો કોઈ વાંધો નહીં પપ્પા જેવી તમારી આજ્ઞા કદાચ નાના દીકરાના જીવનની અંદર કોઈ ભગવતી હશે સાચા કોઈ સંત હશે કે એને તરત જ વાતને મોટા મારા મારા પિતાજીએ મને કીધું છે પહેલી ક્ષણે વાતને સ્વીકારી લીધી મોટો દીકરો ઉંમરની અંદર તો ખૂબ મોટો હતો પણ કદાચ તેના જીવનની અંદર ભગવતી નહીં હોય બે સારા સાધુ અને ચાર સારા હરિભગતના તેના જીવનની અંદર સંગ નહીં હોય કે પહેલું જ વાક્ય કે બોલ્યો કે વીસ રૂપિયામાં રૂમ થોડો ભરાય આટલો મોટો પણ છેવટે સાત દિવસ પછી બંને દીકરાઓ ગયા અને પ્રધાન હતા તે રાજાને કહેવા માટે આવ્યા કે તમારા બંને દીકરાઓએ રૂમ ભરી દીધા છે વીસ રૂપિયાની અંદર જ આખા બંને દીકરાએ બંને પોતપોતાના રૂમ ભરી દીધા છે એટલે રાજા ખુશ થઈ ગયા કે મારા તો બંને દીકરાઓએ વીસ રૂપિયામાં રૂમ દીધા તમે મારે સિલેક્ટ કોને કરવા એ સૌથી મોટા મોટી કસોટી હતી કે વીસ રૂપિયામાં એવું શું લાવું કે આખો રૂમ ભરાઈ જાય એટલે છતાં પણ ક્યુરિયોસિટી નો અંત આવ્યો રાજા દીક જોવા માટે ગયા કે મારા જે દીકરાઓ છે એમણે એક્ઝેક્ટલી રૂમમાં ભર્યું જ શું તો તમને બધાને જાણીને બહુ આશ્ચર્ય થશે અને છેવટે સૌથી પહેલા મોટા દીકરાના રૂમમાં ગયા જેવો રૂમ ખોલ્યો એ રૂમ ખોલ્યો ને તરત જ રૂમની અંદરથી ગંધ મારવા માંડી એટલી ગંધ મારે એટલી ગંધ મારે સહન જ ના થાય રૂમ બંધ કરી દીધો એને જોયું રાજાએ કે રૂમ તો આખો ભરાઈ ગયો છે પણ આખો રૂમ કચરાથી ભરાયો છે એટલે રાજા એ પૂછ્યું એના મોટા દીકરા કર્યું તો કે વીસ કચરો જ આવે વીસ રૂપિયામાં કચરો જ આવે અને તમે તો રૂમ ભરવાની વાત કરેલી રૂમ સેનાથી ભરવાની થોડી વાત કરેલી મારે નક્કી કરવાનું ને રાજા ખૂબ દુઃખી થયા કારણ કે ધર્મ તો એના દીકરા માટે હતો ને ધર્મ શું કેતો હતો દીકરાના એંગલ નો ધર્મ એવું કેતો હતો કે રૂમ ભરવાનો એટલે આમ જોવા જઈએ તો જસ્ટિફાઈ તો દીકરો કરતો જ તો કે મેં તો સાચું જ કર્યું તમે જે કીધું એ જ કર્યું હવે વારો આવ્યો નાના દીકરાનો મોટા દીકરા તો પોતાના પિતાને દુખી કરી જ દીધેલા હવે વારો આવ્યો નાના દીકરાનો નાના દીકરાને રાજાએ પૂછ્યું કે તે તો કઈ આવું નથી કર્યું ને બેટા ત્યારે નાના દીકરાએ કીધું કે ગુરુ તમે આવો તો ખરા એક વાર પપ્પાને કીધું તમે આવો તો ખરા એક વાર તમે કદાચ ખુશ થઈ જશો રૂમ ખોલ્યો રૂમની અંદરથી પ્રકાશ પ્રકાશ અને સુગંધ સુગંધ આવતી હતી પહેલી જ નજરે જે વાઇબ્રેશન હતા ને એકદમ પોઝિટિવ હતા રૂમ ખોલીને જોયું તો એક સરસ મજાનો દીવો પ્રગટેલો અને એની બાજુમાં અગરબત્તી હતી એટલે દીકરાના પપ્પાએ દીકરાને પૂછ્યું કે આ તો રૂમ આખો ખાલી છે તે હું શું કર્યું આખો રૂમ તો મને ખાલી દેખાય છે એટલે દીકરાએ હાથ જોડીને કીધું કે પપ્પા તમે મને કીધેલું ને કે વીસ રૂપિયામાં રૂમ ભરી દે હું એક દીવો લાવ્યો એ દીવો પ્રગટાવ્યો એની બાજુમાં અગરબત્તી મૂકી આખો રૂમ તમે અમને આપ્યો ને ત્યારે બહુ દુર્ગંધ મારતી હતી ખૂબ અંધારું હતું એટલે મેં વીસ રૂપિયાની અંદર આખો રૂમ પ્રકાશથી ભરી દીધો અને આખો રૂમ અગરબત્તીની સુવાસથી સુવાસ થી ભરી દીધો નાના અને મોટા દીકરાઓ બંનેની અંદર જે વાત છે ને એ ચોઈઝ ની જ છે નાના દીકરાને એવું લાગ્યું કે કદાચ મારા સંત અને મારા ભગવતીની એવી આજ્ઞા હોય કે જ્યાં પણ આપણે જઈએ ત્યાં પ્રકાશ ફેલાવવો જોઈએ અને આપણે સુવાસ ફેલાવી જોઈએ આપણી આપણને ભગવાને ભારતની ધરતીથી દૂર મૂક્યા છે આપણે સ્વામીજીના જીવનની સુવાસ ફેલાવવા માટે ત્યાં છીએ આપણી જવાબદારી ખૂબ વધારે છે આપણે ત્યાં ત્યાંની ધરતી ઉપર આપણને ભગવાને મૂક્યા છે મને એવું લાગે છે કે નાના દીકરાની જેમ આપણે સ્વામીજીની જે આપણા અંદર આપેલો ઓરા જે પ્રકાશ આપણને સ્વામીજીએ સાચા વિચારોનો આપ્યો છે ત્યાં જો આપણે સુવાસ સ્વામીજીની ફેલાવી શકીએ સ્વામીજીના યુગ કાર્યની સુવાસ જો આપણે ત્યાં ફેલાવી શકીએ તો એની મોટી સેવા કદાચ બીજી કોઈ હોઈ ના શકે એટલે આપણી જવાબદારી જ્યારે ભારતની ધરતી ઉપરથી બીજી ધરતી ઉપર જઈએ ત્યારે સ્વામીજીના દીકરા તરીકે આપણી ફરજ ઓર વધી જતી હોય આપણું જે મિશન છે સ્વામીજી નું તેની સુવાસ આપણે નાના દીકરાએ જેમ એક રૂમની અંદર એ સુવાસ ફેલાવવાનું કાર્ય કર્યું તો એ કદાચ સભા ભરતો હોય તો જ આવી બુદ્ધિ હોય નાના દીકરાની બાકી મોટા દીકરા તો શસ્ત્ર જ મૂકી દીધેલા ને વીસ રૂપિયામાં શું આવે વીસ રૂપિયામાં કચરો જ આવે સો વી હેવ ઇટ્સ ઓલ અબાઉટ ચોઈસીસ વી મેક એવો જ પ્રસંગ બીજો એક રાજાને એવું થયું કે મારે મારી ગાદી આપવી કોને મારે તો સંતાન બી નથી રાજાને સંતાન જ નતું એની ઉંમર થઈ ગયેલી ને નહીં ઈચ્છા થતી કે મારે મારી ગાદી આપવી કોને ઇટ્સ ઓલ અબાઉટ ચોઈસીસ વી મેક આપણું ભાગ્ય પણ આપણા ચોઇસ ઉપર આધારિત છે આપણું ભાગ્ય પણ આપણા ચરિત્ર ઉપર આધારિત છે મને કોઈ કહી કીધેલું કે ચરિત્રની ડેફિનેશન શું મને તો ખબર ના પડી હું બ્રહ્મવિહારી સ્વામીને મળવા માટે ગયો અને બ્રહ્મવિહારી સ્વામીને મેં પ્રશ્ન પૂછ્યો જે સાચા સાચા સંતની આપણા જીવનની અંદર અનિવાર્યતા છું ખૂબ સરળ ભાષાની અંદર બ્રહ્મવિહારી સ્વામી સ્વામી ચરિત સારું ચરિત્ર કોને કહેવાય હવે આપણે ખબર ઓછી પડે એટલે મેં બ્રહ્મવિહારી સ્વામીને પૂછ્યું બ્રહ્મવિહારી સ્વામી બહુ મસ્ત જવાબ આપ્યો સારું ચરિત્ર અથવા તો ખરાબ ચરિત્ર ચરિત્ર એટલે શું જ્યારે તમને કોઈ જ વ્યક્તિ જોતું જ નથી તમે એક રૂમ ની અંદર છો નથી તમારા ઉપર સીસીટીવી કેમેરા કે જયારે તમે કોઈ જ ઓબ્ઝર્વ નથી કરતું ત્યારે તમે જે છો ને તે જ ચરિત્ર પાંચ હજાર કે દસ હજાર વ્યક્તિઓની વચ્ચે જયારે આપણે હોઈએ ત્યારે તો આપણે સારા જ બનવાના છીએ તમારે મારા વતી આજે ઈશ્વરને પ્રાર્થના કરવાની છે સ્વામીજીને પ્રાર્થના કરવાની છે કે આપણા ચરિત્રની અંદર પવિત્રતા નિરંતર કેળવાય અને તેના માટે સ્વાધ્યાય ભજન કરવાનું બળ મને સ્વામીજી આપે તેવી મારા વતી બધા પ્રાર્થના કરજો રાજાને એવી ઈચ્છા થઈ કે મારે મારી ગાદી આપતી કોને મારે મારી ગાદી આપવી કોને રાજાને થયું કે ગામની અંદરથી સર્વશ્રેષ્ઠ યુવાન હશે ને તેને હું મારા મારી ગાદી પર બેસાડીશ ગામની અંદર સર્વશ્રેષ્ઠ યુવાન હશે તેને હું મારી ગાદી ઉપર બેસાડીશ એને કોમ્પિટિશન નક્કી કરી ગામડાનો ગામ ગામથી જે મહેલ આવવાનો રસ્તો હતો ને ગામથી મહેલ તો ત્યાંથી દોડની સ્પર્ધા થઈ જે સૌથી પહેલા દોડીને મારી પાસે આવી જાય તેને હું રાજા બનાવીશ અલગ અલગ લોકોએ નોમિનેશન ફાઇલ કર્યા પાર્ટિસિપેટ કર્યું હવે ગામથી મહેલ આવવાનો એ જે દિવસે સ્પર્ધા રાખેલી ને એ દિવસે રાજા એ શું કરેલું વચ્ચેનો જે રસ્તો હતો ને રસ્તો તો બરાબર બનાવી દીધેલો પણ આજુબાજુનું જે જે રસ્તા ઉપરથી મહેલ સુધી આવવાનું હતું ને તેની આજુબાજુ રસ્તાની આમ બાજુ ને આમ બાજુ એને એટલી બધી જાઓ જલાલી મૂકી દીધેલી ક્યાંક બાર બનાવ્યા ક્યાંક એને પેલું સ્ત્રીઓ માટેનું સ્પેશિયલ અલગ વ્યવસ્થા કરી ક્યાંક એને સોનાના ઢગલા કરી દીધા એટલા બધા એને હર્ડલ્સ મૂકી દીધા કે સ્પર્ધા જયારે ચાલુ થઈ સાંભળજો જયારે સ્પર્ધા ચાલુ થઈ ત્યારે કેટલાક વ્યક્તિઓ જે અમુક દીકરાઓ હતા અમુક યુવાનો હતા તેને જોયું કે આ તો અહીંયા છે આમ થાકી ઓલરેડી એને થયું કે સુખ આમાં જ છે આપણે ક્યાં રાજા બનવું છે અહીંયા આપણે બે જાઓ એ લોકો બેસી ગયા વીસેક ટકા લોકો ત્યાં જતા રહ્યા પછી બાકીના દોડવાનું ચાલુ જ રાખ્યું ચાલુ જ રાખ્યું કારણ કે હજી થાક્યા નતા વીસ ટકા લોકો આગળ જે સ્ત્રીઓની જે મહેફિલ જામેલી ને એની અંદર જઈને બે ગયા કારણ કે અપ્સર જેવી સ્ત્રીઓને એને બેહાડ દીધેલી ત્યાં વીસ ટકા લોકો ત્યાં બેહી ગયા બાકીના દોડવાનું ચાલુ જ રાખ્યું દોડવાનું ચાલુ જ રાખ્યું દોડવાનું ચાલુ જ રાખ્યું વીસ ટકા લોકો સોનાના ડુંગર હતા એને થયું કે ચાલો અહીંયા આપણે આપણે ક્યાં રાજા બનવાની આટલું મળી જાય તો બહુ છે આટલું મળી જાય તો બહુ છે વીસ ટકા લોકો ત્યાં જતા રહ્યા એમ કરતા 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 એક યુવાન છેક સુધી દોડતો જ રહ્યો દોડતો જ રહ્યો દોડતો જ રાજા સુધી પહોંચી ગયો આટલા બધા યુવાનમાંથી એક યુવાન બચ્યો રાજાના પગે લાગ્યો અને કીધું કે હવે તમે જેમ કહો એમ એને રાજા એનાથી પ્રસન્ન થયા અને પ્રસન્ન થયા પછી રાજા એ નક્કી કર્યું કે આ યુવાનને હું ગાદી પર બેસાડીશ એની જ્યારે રાજ તાજ પોશી ચાલતી હતી ત્યારે રાજા એને પ્રશ્ન પૂછ્યો પ્રજાની સામે કે બેટા તું દોડ્યો ને તારી સાથે આટલા બધા બી દોડેલા આમાં બે વસ્તુ સમજવા જેવી છે આખા પ્રસંગની અંદર તમે શાંતિ દે આનું સ્વાધ્યાય આપણે કરવા જેવું છે આખા પ્રસંગની અંદર બે વસ્તુ છે એને રાજાએ બધાની સામે પ્રશ્ન પૂછ્યો આટલા બધા દોડતા હતા પણ આટલા બધા દોડતા હતા એની સામે તું એકલો જ મારા સુધી પહોંચી શકે આનું કારણ શું તને ના ઈચ્છા થઈ કે હું પેલા બારમાં જતો રહું તને એવી ઈચ્છા ના થઈ કે હું મબલી સ્ત્રીઓની સામે હું આકર્ષાઈ જાઉં બધા આકર્ષાય એમ સોનાનું તે તારી જિંદગીમાં સોનું નથી જોયું એટલું સોનું હું તને આપતો હતો રસ્તાની વચ્ચે આખો મહેલ બનાવડાવેલો આખું બધું સોનું તને આપતો હતો તને ઈચ્છા ના થઈ કે એમ બી સપના પૂરા થઈ જશે રાજા બનવાનો શું અર્થ છે આટલા બધા હર્ડલ્સ માંથી તું પસાર થઈને મારી પાસે આવ્યો બાકીના બધા ના આવ્યા તું આવ્યો એનું કારણ શું દીકરાએ અદભુત જવાબ આપ્યો જ્યાં માલિક જ મારા થઈ જવાના હોય ત્યાંની વસ્તુઓ તો મારી થવાની જ જતી ને જ્યાં માલિક જ મારા થવાના હોય ત્યાંની બધી વસ્તુઓ તો મારી થવાની જ જતી ને આપણે લક્ષ્ય અક્ષરધામમાં બે સ્વામીજીને અને ભગવાન સ્વામી સાથે બેસવાનું નક્કી કરવાનું આપણું લક્ષ્ય છે ધરતી ઉપરની હજારો વસ્તુઓ આપણને પ્રલોભન આપશે સ્વામીજી સાથે આપણો સંબંધ તોડાવશે સો ઇટ ઓલ ડિપેન્ડ ઓન ચોઈસીસ કેટલી બધી ચોઈસીસ છે આપણને સ્વામીજીથી દૂર કરવા માટે પણ જ્યારે આપણું લક્ષ્ય સ્વામીજી હશે ને ત્યારે આપણે એક પણ ચોઈસીસ થી આકર્ષાઈને એ ચોઈસ ને સિલેક્ટ નહીં કરીએ સો ઇટ ઓલ ડિપેન્ડ ઓન ધ ચોઈસીસ વી મેક સો ડિસિપ્લિનની વાત જ્યારે મને દીક્ષિતભાઈએ જ્યારે ટોપિક આપ્યો ત્યારે મારા મગજ અંદર ભગવાને એવી પ્રેરણા કરી ડિસિપ્લિન ઇઝ ઓલ અબાઉટ ચોઈસીસ વી મેક સો એ જ બાળક કે એ જ વ્યક્તિ કે જે વ્યક્તિ ઘરથી આમ નીકળું ત્યાં સુધી તો એને શું કર્યું કે મારા માલિક જ માલિક જ મારા થઈ જવાના હોય તેની વસ્તુ મારી ના થાય અને બીજું એંગલ એ છે કે બધા જ વ્યક્તિઓની રાજા બનવાની ઈચ્છા હતી લક્ષ્ય નતું સમજવા જેવું છે બધા જ વ્યક્તિઓની રાજા બનવાની ઈચ્છા હતી લક્ષ્ય નતું સ્વામીજીને રાજી કરવાની ઈચ્છા અલગ વસ્તુ છે અને સ્વામીજીને રાજી કરવા એને પોતાના જીવનનું લક્ષ્ય બનાવવું ઈટ્સ અ ડિફરન્ટ સ્ટોરી રાજા એ બની શક્યો કે જેનું લક્ષ્ય સ્વામીજીને રાજાને રાજી રાજા બનવાનું હતું એ વ્યક્તિ રાજા બની શક્યો બાકી ઈચ્છા હોય ને તો પ્રલોભનમાં અટવાઈ જવાય પણ લક્ષ્ય હોય ને તો પ્રલોભનમાં ના અટવાય ગમે તે થાય પણ આપણું જીવનનું લક્ષ્ય જો ક્લિયર હોય ને તો આપણે એક પણ પ્રલોભનમાં અટવાયે જ નહીં સો ઈચ્છા અને લક્ષ્ય અગેન ધેર આર ટુ ચોઈસીસ ઈચ્છા અને લક્ષ્ય અગેન બે હું ચોઈસ ની બહાર નીકળવા જ નથી માંગતો કારણ કે આખી ભાગવત ગીતા પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવ્યા આખું બતાવ્યા પછી ભગવાન કૃષ્ણ અર્જુન ને કે હવે તો હવે ચોઈસ તારી છે કે તારે મારા શરણે આવું કે ના આવું એને કઈ પણ દીધું ભગવાન કૃષ્ણ કે હવે તું બધું મુખ મારા શરણે આવો પણ આખી ભાગવત ગીતાના અંદર કીધું કે હવે કર્મ કરવું કે ના કરવું એ તારે નક્કી કરવાનું છે પણ ભગવાન કૃષ્ણ અર્જુનને સિલેક્ટ જ એટલા માટે કરેલો કે એમને ખબર હતી કે આ કર્મ કરશે બાકી ધર્મની ડેફિનેશન માંથી તો યુધિષ્ઠિર બહાર જ નતા નીકળતા એની પોતાની બનાવેલી ધર્મની ડેફિનેશન માંથી યુધિષ્ઠિર બહાર નીકળવા તૈયાર નતા ભીમને ખાવા સિવાય કે દેખાતું જ નતું ખાવું મારી નાખું ફાડી નાખું ભીમ આની બહાર નતા નીકળતા જેમ કેમ યથાર્થ સમજણ ભગવાનની સમજણ સ્વીકારવી એ જ મારા માટે ધર્મ આને કારણે ભગવાન કૃષ્ણ અર્જુનને સિલેક્ટ કર્યા સ્વામીજીની જે સમજણ છે તે જ મારા હૃદય આકાશ ને વિશે સ્થિર થાય તે જ ધર્મ આપણા જીવનની અંદર આ ડેફિનેશન ભગવાન સાર્થક કરવા માંગે છે જેના કારણે સ્વામીજી અત્યાર સુધીના જેટલા પણ પ્રવચન કર્યા તેની અંદર એવરેજ એક વખત તો મિનિમમ બોલ્યા છે કે આપણે બધા અર્જુન છીએ આપણા જીવનની અંદર ક્રસ્તની જરૂર છે ઇટ ઓલ અબાઉટ ધ ચોઇઝિસ અર્જુન બનવું કે દુર્યોધન બનવું ઇટ ઓલ અબાઉટ ચોઇસિસ જે સેકન્ડે આપણે દરેક સેકન્ડે ભગવાન આપણને આપણા જીવનની અંદર નિર્ણય કરવા કરાવવા માંગે દરેક સેકન્ડે ભગવાન આપણને આપણા જીવનની અંદર નિર્ણય કરાવવા માંગે છે જે નિર્ણય ભગવાનનો નથી ભગવાનની સમજણ નથી અને નારાયણી સેનાનો સમજણ છે

આપણે એની અંદર સ્વાધ્યાય કરવો છે સ્વામીજી આપણને શું શીખવાડવા માંગે છે આ પ્રસંગોમાંથી તેનો આપણે વિચાર કરીએ પણ એ પહેલા મને એક બીજી યાદ આવી ગઈ વાત ચિત્રકારની વાત કરીને એટલે મને બીજા ચિત્રકારની વાત યાદ આવી આપણે ધરતી ઉપર ભગવાને અદભુત લક્ષ્યની સાથે મોકલ્યા મોકલ્યા લક્ષ્ય આપણી અંદરથી લક્ષ્ય અને ઈચ્છાનો ભેદ આપણે સમજી ના શક્યા જેના કારણે આપણે ડાયવર્ટ પણ થયા વિચલિત પણ થયા પણ સ્વામીજી આપણા જીવનની અંદર હતા જેના કારણે આપણે આપણી રક્ષા થઈ શકીએ જન્મ્યા અને આપણો અંત આવે એની જે પ્રોસેસ છે આ પ્રોસેસની અંદરથી આપણને ભગવાન નિરંતર આપણા આજના વિચારો જે છે આજનું આપણું સ્વાધ્યાય છે આપણી આજની સ્પિરિચ્યુઆલિટી છે તેનાથી આવતીકાલની આપણી સમજણ આપણી સ્પિરિચ્યુઆલિટી ભગવતી તરફનો આપણો સ્વીકાર સ્વામીજી પ્રત્યેની નિષ્ઠા પ્રથમ સોળ અઢાર વિવેક આ બધાની અંદર દિવસે 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 સુધારો આવે પરિવર્તન સારું આવે તેના માટે સ્વામીજી સતત છ્યાસી વર્ષની ઉંમરે પણ આજે આજે આપણા માટે ડાયાલિસિસ ગ્રહણ કર્યું ને બાકી એમને ક્યાં જરૂર હતી શાંતિથી આ વાતનો વિચાર કરીએ તો આપણને ખરેખર રિયલાઈઝ થાય કે એક બાજુ એમ કે જો આપણે એક મંડળની અંદર આત્મીયતા રાખીશું જેમ જેમ આત્મીયતા વધશે સ્વામીજી કેમ મારે મારું આયુષ્ય એમ હું વધારતો જઈશ પ્રેમ સ્વામીના મુખેથી આપણે આ પાણી કદાચ સાંભળ્યું હોય સ્વામીજી ડાયાલિસિસ ગ્રહણ કરવું પડે તો અક્ષય વિચાર કરવો જોઈએ આપણે બધા વિચાર કરવો જોઈએ કે ખરેખર હજી આપણે કેટલી આપણી અંદર કેટલી કચાશ રહી છે અને આપણે ધીરે ધીરે કરતા કરતા આપણા જીવનની અંદર સુધારો લાવીએ અને સ્વામીજીના બળે આપણે જીવતા થઈએ સ્વામીજી ચોક્કસથી ખુશ ચોક્કસ થાય અને સ્વામીજી ખુશ થાય એની મોટી વાત આપણા માટે બીજી શું હોઈ શકે આપણી અંદર જ રાક્ષસ છે અને આપણી અંદર જ ભગવાન છે અંત કાળે આપણા જીવનની પ્રોસેસમાંથી અંતે આપણી ચોઈસ છે કે આપણે એને રાક્ષસ હતા તેવું પૂરું કરવું છે કે આપણે ખરેખર દેવ હતા માણસ હતા કે મીન્સ ઈશ્વર હતા તે આપણે પૂરું કરવું છે ઇટાલીની અંદર એક શહેર છે મિલાન ઇટાલીની અંદર એક મિલાન શહેર છે એનો એક ચિત્રકાર એને નક્કી કર્યું એની ચોવીસ પચીસ વર્ષની ઉંમર હતી એને નક્કી કરી નાખ્યું કે મારે એક માણસ એવો સિલેક્ટ કરવો છે કે જેની અંદર એને જોઈને મને એવું ફીલ થાય કે આ જ વ્યક્તિ ભગવાન છે ભગવાનની અંદર જેવી પવિત્રતાના વાઇબ્રેશન આવે ભગવાનની અંદર જેવી નિર્દોષતા ભગવાનની અંદર જેવી નિખાલસતાના વાઇબ્રેશન મને ફીલ થાય તેવા વાઇબ્રેશન મને જે વ્યક્તિને જોઈને ફીલ થાય એ વ્યક્તિનું હું સરસ મજાનું ચિત્ર દોરું આ બનેલી ઘટના એને નક્કી કર્યું એને શોધ ચાલુ કરી કે એવો કયો મનુષ્ય જેની અંદર મને ભગવાન જેવું વાઇબ્રેશન આવે એને બે કે ત્રણ કે પાંચ પાંચ વર્ષનું એક નાનું બાળક મળ્યું એના ચહેરાને એને જોયો ને તો એકદમ પવિત્રતા નિખાલસતા નિર્દોષ ભાવ આ બધી જ વસ્તુને પાંચ વર્ષના ચહેરાની અંદર દેખાઈ ગઈ એને નક્કી કર્યું કે આનું ચિત્ર દોરીશ આખું ચિત્ર એને દોરી નાખ્યું ને એકદમ અદ્ભુત ચિત્ર એનું નામ એને આપ્યું ગોડ ઇન મેન મનુષ્યની અંદર જ ભગવાન છે આવું એને નામ આપ્યું ગોડ ઇન મેન એ ચિત્ર ખૂબ સારી કિંમતે વેચાયું એનું એનો બહુ લોકો એક્સેપ્ટ કર્યું એના પછી અમુક વર્ષો થયા એ વ્યક્તિ વૃદ્ધ થઈ એણે ધરતી ઉપર ચારેલા પાપને સહન કર્યા અને વૃદ્ધાવસ્થાની અંદર વ્યક્તિને એકલતા અનુભવાય એને નેગેટિવિટી અનુભવાય એણે એ માણસોની અંદરનું એવું રૂપ દેખાયેલું કે જે ખરેખર રાક્ષસ કરતા પણ ભયંકર હતું એને નક્કી કરી નાખ્યું એની સાહીઠ પાસઠ વર્ષની ઉંમરે કે હવે હું એવો મનુષ્યનો ચહેરો દોરીશ એવો મનુષ્ય શોધીશ અને એનો ચહેરો દોરીશ કે જેની અંદર એટલી ક્રૂરતા હોય કે લોકોને ખબર પડે કે એવિલ ઇન મેન રાક્ષસ મનુષ્યમાં જ છે એને શોધખોળ ચાલુ કરી એની શોધખોળનો અંત આવ્યો એને એક વ્યક્તિ એવો મળ્યો પણ ખરો કે જેને જોઈને એને એમ થાય કે આ રાક્ષસ છે એ વ્યક્તિ એને મળી જેલની અંદર ઇટાલીની ખૂબ મોટી જેલની અંદર વ્યક્તિ મળી અને એને નક્કી કરી નાખ્યું દોરીશ એ વ્યક્તિને મળવા માટે જાય છે આ ચિત્રકાર અને ચિત્રકાર જયારે આ વ્યક્તિને મળે છે એ જે કેદી હોય છે ને તેની આંખમાં દર 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 આંસુ હોય છે બંધ નથી થતા ચિત્રકાર પૂછે છેલ્લા તે આખી જિંદગી પાપ કર્યા તને અફસોસ નથી થતો હવે તું કેમ રડે છે ત્યારે કેદી એવું કીધું કે સાહેબ તમે મને ભૂલી ગયા પણ જ્યારે હું પાંચ વર્ષનો હતો ને ત્યારે તમે જે વ્યક્તિને સિલેક્ટ કરેલો ને ગોડ ઇન મેન ચિત્ર માટે તે વ્યક્તિ હું પોતે જ છું જે સાહીઠ વર્ષની ઉંમરે રાક્ષસ તરીકે પણ સિલેક્ટ થયો છે એ પાંચ વર્ષથી સાહીઠ વર્ષની જે પ્રોસેસ છે તેની અંદર માત્ર ને માત્ર પરિવર્તન એટલું જ આવ્યું કે એને જીવનની અંદર ભગવતીનો સંત સંતનો સમાગમ નહીં કર્યો હોય ક્યાંક એના જીવનની અંદર ભગવતી નહીં હોય સત્સંગ નહીં હોય કે એનું જીવન જે એના ભાવ મનુષ્યના જગ્યાએ ને દેવતાઓ અને ઈશ્વરનો જે ભાવ હોય તે સામે વાળા જીવનની અંદર સ્પર્શતો હતો એ જ વ્યક્તિ અમુક વર્ષો પછી રાક્ષસ ભાવ સામે વાળાને સ્પર્શતો થયો તેની જે પ્રોસેસ છે ને એ અલ્ટિમેટલી ઇટ વોઝ ઓલ અબાઉટ ધોઈસીડ જ હતી ને એના જીવનની અંદર બીજું શું હતું સો ઈટ ઓલ અબાઉટ ધ ધોઈસીસ ઇટ્સ ઓલ અબાઉટ ધ ધોઈસી એક પ્રસંગ કહીને મારી સેવાનું અહીંયા પૂર્ણ કરું ભવિષ્યની અંદર આપણે ઘણા બધા પ્રસંગોની ચર્ચા પાછી કરીશું બટ કન્ટિન્યુઅસ એફર્ટ્સ કન્ટિન્યુઅસ એફર્ટ્સ ઈચ્છા અને લક્ષ્ય આ બંનેનો ભેદ સમજવો ખૂબ જરૂરી છે અને એ સમજ્યા પછી સાચા ભગવતી આપણા જીવનનું લક્ષ્ય ખૂબ મહાન છે અર્જુન સ્વામીજી આપણને કહે તો સ્વામીજીના મુખેથી નીકળેલું નીકળેલું વાક્ય આપણા માટે બ્રહ્મ વાક્ય જો હોય ને તો આપણે સાચા અર્થમાં અર્જુનના લક્ષણો કયા કયા છે ને તે જાણવાનો પ્રયાસ ચોક્કસથી કર્યો હોય કેમ સ્વામીજી આપણને અર્જુન કહે છે આપણે અર્જુન નથી તો અર્જુન બનવા માટે શું કે કરવાનું સ્વામીજીનો નો પ્રશ્ન તરીકે સ્વીકાર થાય તેના માટે આપણે શું કરવાનું આપણે સતત આને પાછળ લાગી જઈએ જો ખરેખર આપણું લક્ષ્ય અર્જુન બનવાનું હોય સ્વામીજીના વાક્ય તો વાય અર્જુન આપણું લક્ષ્ય જે રીતે અર્જુનનું લક્ષ્ય મહાન કાર્ય કરવાના અર્થે ધરતી ઉપર આવેલા ધર્મની સ્થાપના કરવા માટે અર્જુનને કૃષ્ણનો પોતાના જીવનની અંદર સ્વીકાર કર્યો આપણા જીવનની અંદર પણ આપણે સ્વામીજીનો કૃષ્ણ તરીકે સ્વીકાર કરીશું એક મહાન લક્ષ્ય આપણા થ્રુ ભગવાન હાંસલ ચોક્કસથી કરાવશે આ સ્વામીજી જે મળ્યા તે જેવા તેવા પુરુષ નથી પણ આપણી યાત્રા તેમણે ખૂબ સરળ કરી નાખી છે આપણી યાત્રા ખૂબ સરળ કરી નાખી છે શાસ્ત્રીજી મહારાજ ના દર્શન કરવા માટે ભગવાન શિવે જો કીડીનો અવતાર ધારણ કરવો પડતો હોય તો આપણને તો સ્વામીજી એમ કેવાય કે સાવ ને સાવ કહેવાય ને કે ફ્રીમાં મળ્યા છે આપણે ક્યારે પણ એવી સાધના કરવી પડી ફ્રીમાં એટલા માટે કહું છું શું એવી સાધના આપણે કરવી પડી જે જે સાધના કીડી બનીને શિવજીએ કરવી પડે શાસ્ત્રીજી મહારાજ ના દર્શન કરવા માટે આપણે કોઈ દિવસ એવી સાધના કરવી પડી આપણે આપણી સાનુકૂળતા સ્વામીજીના દર્શન કરવા માટે જઈએ આપણે એસી માં બેસીને સ્વામીજીની સભામાં બેસીએ આપણે કોઈ દિવસ એવું કરવું પડ્યું કે કોઈ આપણને સભામાં જતા હોય ને આપણને ખીલા ગોપી દીધા હોય ભગતજી મહારાજનો નો જન્મદિન છે ને હમણાં આપણે કોઈ દિવસ ખીલા ગોપવામાં આવ્યા અને ખીલા ગોપ્યા પછી આપણે માની લો કે ખીલા ગોપાય આપણા આપણા બોડી ની અંદર અને આપણને દર્શન કરવા માંથી લાત કાઢી મારીને મંદિર માંથી કાઢી મૂકવામાં આવે એવું પરિસ્થિતિ કદાચ આવી પણ જાય તો આપણે બીજી વખત જઈએ ખરા ના જઈએ પણ જીવન નું લક્ષ્ય ભગતજી મહારાજ ના જીવનનું લક્ષ્ય ભગવાન સ્વામીનારાયણ હતા ગુણાતિત સ્વામી નું વાક્ય હતું એમણે એમના જીવનની અંદર કૃષ્ણ તરીકે ગુણાતીતાન સ્વામીને સિલેક્ટ કરેલા જેના કારણે ભગતજી મહારાજ આપણને એવું લાગે તો ભગવાન હોય ને એટલે એવું થાય ગુણાતીત પુરુષ હતા એટલે એવું થયું એવું થયું એટલે ગુણાતીત પુરુષ હતા ને એવું આપણે સ્વીકારવા તૈયાર નથી જે દિવસે આપણે એવું નક્કી કર્યું કે ગુણાતીત પુરુષ હતા એટલે આવું નથી આવું કર્યું એ દિવસે ગુણાતીત એ દિવસે એટલા કારણે ગુણાતીત પુરુષ થયા તે દિવસે આપણા જીવનની અંદર આપણે પણ એ એ એ દિશામાં કામ કરવાનું ચોક્કસથી વિચારીશું એ દિશામાં ભગવાનને પ્રાર્થના કરવાનું ચોક્કસથી વિચારીશું કેટલી સરળ સાધના છે અમારા સભા એક દીકરો આવે હર્ષ મકવાણા અમદાવાદની સભા હવે હું સ્વામીજીએ કદાચ સુરત મારી માટે સિલેક્ટ કર્યું હશે તો સુરત ની અંદર હું પધાર સુરત હવે આવ્યો પણ અમદાવાદ ની ધરતી ઉપર હર્ષ મકવાણ અમારી સભા ભરે બે હાજર બે એક સત્તર સૌથી મોટો દીકરો વચ્ચે દીકરી અને સૌથી નાનો દીકરો આ દીકરીને હંમેશા એવું ફીલ થાય સત્સંગ ન એમના માસી ત્યાં આ દીકરીને ઓલવેઝ એવું ફીલ થાય કે મારા મમ્મી છે ને મારા બંને ભાઈઓને ખૂબ સાચવે છે મને સાચવતા જ નથી આવું એક પ્રકારનું માનસિકતા એની અંદર આવી ગયેલી આ પ્રસંગ છે ને એઝ ઇટ ઇઝ જે થયો એ શબ્દમાં હું તમને કહું છું કદાચ આપણા અંદરથી બહુ સાયન્ટિસ્ટ બુદ્ધિ હોય તેના આ પ્રસંગમાં વિશ્વાસ જ નહીં આવે પણ આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને આ પ્રસંગ સમજાવે એટલે કાયમ એને એવો ભાવ રહે દીકરીને માસીની હર્ષભાઈના માસીની દીકરી એને કાયમ એવો ભાવ રહે કે મારા દીકરા મારા મમ્મી મારા મમ્મી મને સાચવતા જ નથી બંને ભાઈઓને સાચવે છે આમ તમે એટલે એક પ્રકારની નાના નાની વાતોમાં એને એકદમ આમ કહેવાય ને રાયનો પહાડ એને મગજની અંદર કરી નાખેલો આખો દિવસ જોયે સાવધાન ઇન્ડિયા આઠમા ધોરણનીમાં ભણતી દીકરીએ આખી એક સ્ક્રેપ બુક તૈયાર કરેલી પેઇન્ટિંગ વાળી એને એવા એવા પેઇન્ટિંગ દોરેલા તેની અંદર કે બાર માળનું બિલ્ડિંગ હોય એના મમ્મી અને એના ભાઈઓ એને આમ ધક્કો મારી નીચે ફેંકતા હોય અને એરિયા નીચે પડતી હોય આવું પેઇન્ટિંગ દોરેલું એની પાછળ પેજ ફર્યું મેં તો એનું પેઇન્ટિંગ એવું હતું કે એના મમ્મીએ એને જીવતી સળગાઈ નાખી આ સાંભળજો આ સમાજની અંદર શું ચાલે છે ને આપણી સાધના કેટલી સરળ છે આવા પેઇન્ટિંગ દોરેલા એક 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 પછી 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 એની પાછળના અંદર એ લેટર ની અંદર એ લેટર હતો એકચ્યુઅલી સુસાઈડ નોટ એ લેટર એની અંદર એને લખેલું આખો લેટર મેં વાંચ્યું એની અંદર લખેલું કે ત્રીસમી તારીખે હું 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 મરી જઈશ ત્રીસમી તારીખે હું મરી જઈશ અને પહેલી તારીખે હું બધાને દેખાઈશ અને આવીશ અને હું આપણા ઘરની બીજી એક દીકરીને લઈ જઈશ આ બધી વાતો તમને આમ કહેવાય ને આ બધું બાઉન્સ જાય ના સમજ પડે આપણે સ્વીકારવા તૈયાર નહીં આપણી સાયન્ટિસ્ટ બુદ્ધિ આપણને સ્વીકારવા તૈયાર દે સ્વીકારવા જ નહીં દે આ બધી જ વસ્તુ આપેલા ધર્ષભાઈ મારા ત્યાં લઈને આવ્યા મેં આ બધું વાંચ્યું હવે આપણે તમને બધાને એવું લાગે લાગે પણ એ વ્યક્તિ ત્રીસમી તારીખે સુસાઇડ કમિટ કર્યું આ સુસાઇડ કમિટ કર્યું ત્યાર સુધી આ વાત વ્યાજબી લાગે પણ જે રીતે એણે લખેલું કે ત્રીસમી તારીખે હું સુસાઇડ કરીશ પહેલી તારીખે હું બધાને દેખાય અને એક વ્યક્તિને મારી સાથે પાછી લઈ પણ જઈશ એટલી હરાન કરીશ એ પહેલી તારીખે એના ઘરના ચાર સભ્યોને દેખાય પણ કરી એની આત્મા દેખાય હવે એનો ઇતિહાસ મેં પૂછ મેં પૂછ્યું કે તમારા આ કેમનું છે તો એણે મને કીધેલું કે અમારા ઘરની અંદર એવું છે કારણ કે આપણે બધા સત્સંગ આપણને કાળકર્મ અને માયાનો કાયદો આપણને નથી પણ જે સમાજની વ્યક્તિઓ છે તેને કર્મ બધા જ જ કાયદાઓ છે એના ઘરની અંદર કીધું કે છેલ્લા વર્ષની અંદર અમારા ઘરની અંદર જે પણ દીકરી આવી મારા મામાના પક્ષે ઘરમાં જેટલી પણ દીકરીઓ આવી છેલ્લા સિત્તેર વર્ષની અંદર તેની અંદરથી સિત્તેર વર્ષથી જેટલી પણ દીકરીઓ આવે ને એની અંદરથી મેજોરિટી ઓફ દીકરીઓ બાવીસ થી ત્રેવીસ વર્ષ ક્રોસ કર્યા પછી સુસાઈડ કરી નાખે કાં તો કોઈ પણ રીતે મરી જાય ધામમાં લઈ લે ભગવાન એટલે કોઈ ભૂત પ્રયત્ન બધું કરતું હોય ને એવું મને બધું કીધું એને અને એના પછી આ દીકરી દેખાય આ લોકો ને ચિંતા એટલી કે એને એવું લખેલું જો ત્રીસમી તારીખે સુસાઈડ કર ના ત્રીસમી તારીખે ખરેખર સુસાઈડ કર્યું લખીને પહેલી તારીખે એને કીધું બધાને દેખાય પહેલી તારીખે ઘરની અંદર ઘણા બધા વ્યક્તિઓને દેખાય ને અનુભવ કરાયો ધક્કો માર દીધો અને પેલી પડી જ છોકરી એના માસીની જે બીજી છોકરી બીજા માસીની છોકરી એ પડી બી ખરી ધક્કો માર્યો હતો આવો બી અનુભવ થયો આને ચિંતા એટલી કે એને એવું લખ કોઈ કે એને હું કીધું કે નવરાત્રીની અંદર તમારા ઘરમાંથી એક દીકરીનું મોત થશે કોઈ તાંત્રિક બતાવા ગયા છે ને ના ફેમિલી વાળા એને કયું કીધું હશે કે ભાઈ તમારા ઘરની અંદર કોઈક એક વ્યક્તિનું મોત થશે આ દીકરી મરી છે ને તેના કારણે એટલે આ બધી વાત મારી સમજણની બહાર હતી એટલે પિંકેશભાઈ ને વાત કરીને અમે સ્વામીજી પાસે દર્શન કરવા માટે ગયા પવિત્ર ભાઈને મેં આખી વાત કરી પવિત્ર ભાઈ સ્વામીજીને વાત કરીને સ્વામીજીને પવિત્રભાઈ છેલ્લે કીધું સ્વામી બધું હોય ખરું સ્વામીજી એવું કીધું હોય હવે આ હોય હોય ને એટલે કૃષ્ણ આપણા જીવનની અંદર આવી જાય કૃષ્ણએ કીધું એ વાક્ય સાચું ત્યાં સુધી હોય એવું કે ત્યાં સુધી આપણને વિશ્વાસ ના બેસે પછી સ્વામી કીધું હોય એટલે બસ પહેલા ભાઈ ઓર ટેન્શન માં આવી ગયા કે આવું ખરેખર આવું થશે હેમ કે પહેલા તાંત્રિક એવું કીધેલું કે બીજું એક ધામ માં જ એટલે ભાઈ સ્વામીજીને પ્રાર્થના કરી કે અમને એવી ચિંતા છે કે એમના ઘરની અંદર એક મોત થશે આવું કીધું છે એટલે મેં એવું કીધું સ્વામીજી આ દીકરો છે ને છેલ્લા અઢી વર્ષથી રેગ્યુલર સભા ભરે છે ઘરમાં બીજું કોઈ સભા નતું સાંભળજો એ દીકરો રેગ્યુલર છે છે અને સ્વામીજી ખુશ થઈ ગયા હે સભા આવી ચિંતા છે ચિંતા નહીં કરવાની તું સભા ભરે છે ને તારા ફેમિલી કોઈ ને કઈ નહીં થઈ જા સ્વામીજી આવા આશીર્વાદ આપ્યા અને એ દીકરો આજે કાર્યકર્તાની ભૂમિકામાં છે એના ઘરે આજ સુધી એવો કોઈ પ્રસંગ બન્યો

તમારી આંખની સામે કદાચ આપણી આંખની સામે સ્વામીજી એટલા માટે પૂરું પાડ્યું કે સભા ભરવાથી આપણા પરિવારનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે કેટલી સરળ સાધના છે સો ઓલ અબાઉટ ધ એટલે વિશેષ વાત ન આપણે સ્વામીજીને પ્રાર્થના કરવી છે મને દીક્ષિતભાઈ કીધેલું કે છેલ્લે થોડું મેથ આપણે સ્વામીજીની સાધના કરી અને મેથ્સ ની થોડી ક્લિમ્સ મેળવી એક જ મિનિટ ચાલુ રાખો એટલે હું તમારા બધાના વિડીયો મને દેખાય ને એવું કઈક પ્રયાસ કરીએ સ્વામીજીની કૃપા એવી છે મારા ઉપર કે એક ભૂતકાળ એવું સ્વામીજી આપ્યું જીવનની અંદર કે જ્યાં ગણિત સંખ્યાઓથી દૂર દૂર કોઈ સંબંધ નહીં બાળપણથી એક જ ભાવ એવો ચાલે કે ઘડિયા શીખવાની સિસ્ટમમાં ગોખણપટ્ટી જે આજની તારીખમાં પણ ચાલતી હતી અને ગોખણ પટ્ટીની સાથે મને સંબંધ જ નથી એટલે હું જ્યાં સુધી સમજુ નહીં ત્યાં સુધી મને યાદ ના રહે એના કારણે મને ચોથા પાંચમા સુધી ગણિત બિલકુલ ગમતું નહોતું કારણ ગોખણ પટ્ટી વાળી સિસ્ટમ હતી ધીરે ધીરે જેના કારણે ધીરે ધીરે કરતા કરતા એ રસ વધ્યો અને અત્યારે સ્વામીજીની કૃપા એવી છે કે એક લાખ કરોડ કરતા વધારે ઘડિયા જે વીસ સુધીના ઘડિયાની અંદર ગોખણ પટ્ટી કરીને નતા આવડતા અત્યારે એક લાખ કરોડ સુધીના ઘડિયા સ્વામીજીની કૃપાથી હું ભણી શકું છું આન્સર ઉપરથી ક્વેશ્ચન કરવાના બે વર્લ્ડ રેકોર્ડ મારા બની શક્યા છે પણ ભાવ સ્વામીજી આપ સૌ મારા વતી પ્રાર્થના એવી કરજો કે સમગ્ર ભારત વર્ષની એજ્યુકેશન સિસ્ટમની અંદર ગોખણ પટ્ટીના કારણે વિદ્યાર્થીઓના જીવનની અંદર એ જ નથી ક્લિયર થતું કે મારે ભણવાનું કેમ તો આ શિક્ષણ વ્યવસ્થાની અંદર એક સારું કન્ટ્રીબ્યુશન હું કરી શકું એવી તમે મારા વતી ઈશ્વરને પ્રાર્થના કરજો અત્યારે આપણે થોડુંક એવું કહીએ કરીએ કે લોકડાઉન ની અંદર ઘણા બધા વ્યક્તિઓ ઘરની અંદર બહાર નતા નીકળતા ટાઈમ પાસ કરતા હતા અમારા ભારતની અંદર તો ઘણા વ્યક્તિઓ સુસાઈડ કરી નાખ્યા લોકડાઉન ની અંદર કેમકે પબજી બેન થઈ ગઈ ટિકટોક બેન થઈ ગયું આવી એ લોકોને એવું લાગ્યું કે પબજી અને ટિકટોક જ પોતાના જીવનનો સર્વશ્રેષ્ઠ ઉદ્દેશ્ય છે આને કારણે એ બંધ થઈ જવાથી પોતાનું જીવન જ બંધ થઈ જશે એક સમય એક જનરેશન આવી ભારતની અંદર જીવે છે અને આ જનરેશન નું પ્રમાણ સુસાઇડ કર્યું એવા લોકો એ લોકોનો ના હોય ને પાછો તમે સમજ્યા મેં શું કીધું જીવતા જીવ મરી ગયા હોય તેવા લોકોનો તો ડેટા જ નથી ને એટલે આવી જનરેશન છે ભારતની અંદર અને એ જનરેશન ની સેવા કરી હું હું કરી શકું શિક્ષણના માધ્યમથી મારા ઈશ્વર પ્રાર્થના કરે આ લોકડાઉન ની અંદર સ્વામીજી ની કૃપા દેવ એવી સ્કિલ મેળવવાની પ્રેક્ટિસ ના ફળ સ્વરૂપ એવી સ્કિલ મેળવી અત્યાર સુધી એવું થતું હતું કે તમે બધા મને ક્વેશ્ચન આન્સર કોને એના ઉપરથી હું ક્વેશ્ચન કહું એના માટે તમારે પહેલા કંઈક પરફોર્મ કરવું પડે કેલ્ક્યુલેટર ની અંદર કંઈક લખવું પડે ડિજિટ્સ હવે તમારે એ પણ લખવાની જરૂર નથી આપણે એક એવો મિરેકલ કરીએ અને સ્વામીજીને પ્રાર્થના કરીએ કે આ સ્કિલ નો ઉપયોગ કૃષ્ણ ધનુ કૃષ્ણ અર્જુન ધનુર્ધાર સર્વશ્રેષ્ઠ હતા પણ અર્જુનના જીવનની અંદર કૃષ્ણનો સ્વીકાર હતો તો એ ધનુર્વિદ્યાનો સાચો ઉપયોગ થઈ શક્યો તો આ સ્કિલ નો જો સ્વામીજીને હું કૃષ્ણ તરીકે સ્વીકારીશ તો અર્જુને જે રીતે કૃષ્ણનો સ્વીકાર કરીને સાચી દિશામાં ઉપયોગ કર્યો તે રીતે સ્કિલનો સાચો ઉપયોગ હું ચોક્કસથી કરી શકીશ તમે મારા પ્રાર્થના ચોક્કસ કરજો હવે એવું કરીએ કે તમારી અંદરથી કોઈ પણ ફોર ડિજિટ નો નંબર મને કહી દેવાનો તમારે કેલ્ક્યુલેટર અત્યારે કશું જ નથી કરવાનું એક મિનિટ માટે અનમ્યુટ કરી દઈએ તો આપણે ધ્યાન રાખીએ અને જેને બી ખરેખર એવી ઈચ્છા હોય લક્ષ્ય હોય જેમ વાત કરી ઈચ્છા ને પણ લક્ષ્ય હોય કે આપણે અક્ષયભાઈ જોડે મેથમેટિક્સ ની આપણે આનંદ કરવો છે તો આપણે અનમ્યુટ રાખીએ અને ખરેખર આપણે અનુભવ કરીએ હાજી અક્ષયભાઈ

છત્રીસ ને એવું બતાવે છત્રીસ ને એવું લખો એટલે એવું ના બતાવેલીસ ગુણ્યા બ્યાસી કરશો તો આવશે બીજું આપણે જોઈએ ફોર ડિજિટ નંબર આપણે મને શેર કરોટ એટ સેવન થ્રી

नेक्स्ट। ओह माय गॉड। अ पॉइंट 25 नहीं हो बची। एक तो 25 सब बोल रहे हैं कि रुसी। नेक्स्ट। ये कितने गवर्नीज़ हैं? वन मोर। नाइन। मैंने नंबर्स नहीं समझा लिया। योगेश ग्रुपा मार्ची बोले जी। नाइन फाइव फोर सेवेन। नाइन फाइव फोर सेवेन। तो मैं चेक करो। आ

थ्री एट वन डबल एट ट्वेंटी फाइव परसेंट करो तो एक फाइव फोर नाइन थ्री वन फाइव थ्री सेवंटी फाइव करो સા હજાર બસો સાડા બાર ટકા મળશે સાચું હોય તો મને જરા કેતા રહેજો સાહીઠ હજાર બસો અડતાલીસ ના સાડા બાર ટકા કરવાથી સેવન ફાઈવ થ્રી વન આવે છે ચલો નેક્સ્ટ હજી એકાદ લઈએ આપડે બીજું ઘણું બધું છે પણ આપણે પછી ટાઈમ ઓવર થઈ જશે ને મારે બહુ સેવા લઈ જશે ચાલો હજી એક લાસ્ટ લઈ લઈએ ફોર જે હજી એકાદ લાસ્ટ બીજી લાસ્ટ એકાદ સંખ્યા લઈ લઈએ 35 ગુણ્યા 181 કરો 35 ઇન્ટુ 181 કરો 35 ગુણ્યા 181

આપણે ટાઈમ કાઢ્યો અને આટલો સ્વાધ્યાય સ્વાધ્યાય અમારા માટે શેર કર્યો અને સ્વામીજી તરફ જે જે અમારી યાત્રા હતી ક્લીન કરી રાજાના પ્રસંગમાં જેમ કહ્યું કે આજુબાજુ હર્ડલ્સ હતા એ કદાચ એમાં અમે ભરાઈ જઈએ એમ પણ આપણે જે સ્વાધ્યાય શેર કર્યો ને એ હડસ દૂર કરી દીધા એમ તો હવે સીધું સ્વામીજી તરફ નજર રાખીને અમે એ રીતે દોડીએ સ્વામીજી તરફ જ અને આપણે જેમ કહ્યું કે ભગવાદી કૃષ્ણ જ રાખીએ કૃષ્ણ જોડે જ મિત્ર રાખીએ અને સકુની જેવા ભગવદીય આપણે ના રાખીએ એવી પ્રાર્થના સ્વામીજીના ચરણોમાં સજાનંદ સ્વામી મહારાજની જય કોક થેન્ક યુ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ફક્ત ફલે ક્વેશ્ચન હતો એક સે ભાઈ હાજી ઘણી બધા જોડે કદા શેર કરું છું આ તમે જે મેચની સ્કિલ કરીને બધાને બહુ આનંદ તો આપને

એટલે મારું મગજ ઓલરેડી ટ્વેન્ટી ફોર બાય સેવન નંબરની અંદર જ ચાલતું હોય એટલે ભલું એક બાજુ વાત ગમે તે કરતો પણ બીજી બાજુ મારું મગજ નંબરની અંદર જ ચાલતું હોય આ વાત કરતા ને કરતાં અહીંયા સેવન પોઈન્ટ થ્રી એટ થઈ ગયા તો હવે મારું મગજ એ ચાલે છે કે એટ પોઈન્ટ ટુ ઇન્ટુ ઝીરો પોઈન્ટ નાઇન કરીએ ને તો સેવન પોઈન્ટ થ્રી એટ આવે એટલે હવે આ બિફોર નાઇન્ટીન ઇયર્સ ઓગણીસ વર્ષ પહેલા જ્યારે હું પાંચમા ધોરણમાં હતો ત્યારે સ્કૂલની અંદર શિક્ષકે એક કોન્સેપ્ટ ચલાવ્યો વિભાજતાની ચાવી ડિવિઝિબિલિટી ટેસ્ટ તો ડિવિઝિબિલિટી ટેસ્ટમાં એક જ વસ્તુ મગજમાં ઘૂસી ગઈ અને બીજું સ્વામીજીનો ગાડીનો નંબર મગજમાં ઘૂસી ગયો થ્રી સિક્સ નાઇન સ્વામીજીની ગાડીનો નંબર હતો તો એ થ્રી સિક્સ નાઇન હું કોઈ બી ગાડીનો નંબર ચેક કરતો કે આ ગાડીનો નંબર થ્રી સિક્સ ઓર નાઇનમાં આવે કે ના આવે આના ઘડિયામાં આવે કે ના આવે આના ઘડિયામાં આવે કે ના આવે તો થ્રી સિક્સ નાઇન ગાડીના નંબરે મારા જીવનને બદલી નાખ્યો કોઈ પણ ગાડીનો નંબર મારી આંખની સામે આવે એટલે એને થ્રી વડે ડિવાઈડ કરી શકાય કે નહીં સિક્સ વડે કરી શકાય કે નહીં નાઇન વડે કરી શકાય કે નહીં તો એવું જ હું ચેક કરતો નાઇન્ટીન ઇયર્સથી

તમે વિચાર કરો ઓગણીસ વર્ષથી એક પણ ગાડીનો નંબર બાકી જ ના રહે ફોર ડિજીટ નો ઈટ મીન્સ એ થયો કે આજ સુધી કોઈ પણ ચાર ડિજિટની તો કોઈ સંખ્યા બાકી જ ના રહી હોય ઘણી બધી સંખ્યાઓ વારંવાર વારંવાર આવી હોય એટલે યાદ રહી ગયું હોય ક્યાંના ગુણ્યા આ કરીએ તો આટલા આવે નોટ ઓનલી ધેટ કઈ સંખ્યા એક દસ હજાર સુધીના કોઈ ઘડિયામાં આવશે જ નહીં તે પણ ભગવાનની કૃપાથી હું ક્લિયર કરી શક્યો કે આ દસ હજાર સુધીના ઘડિયામાં ક્યાંય નહીં આવે જેમ કે મને છેલ્લે કોઈ કીધું સેવન ફાઈવ થ્રી વન જેને નંબર આપ્યો ને તે ભૂલી ગયા હશે કે મેં અમને સેવન ફાઈવ થ્રી વન કીધેલું જેનો નંબર આપ્યો જે ભૂલી ગયા છે પણ સેવન ફાઈવ થ્રી સિવાય બાય ટુ કરો થ્રી કરો ફોર કરો ફાઈવ કરો સિક્સ કરો સેવન કરો એટ કરો નાઇન કરો પોઈન્ટમાં જવાબ આપશે યુ કેન ચેક સો ફોર અંદર હું રહી શક્યો અને એના કારણે કેલ્ક્યુલેશન આટલું સ્પીડમાં થઈ શક્યું પ્રેક્ટિસ તો હું રેગ્યુલરલી કરતો પણ કોલેજના બીજા વર્ષમાં આવ્યો ત્યારે મને થયું કે હંડ્રેડ ટેબલ્સ મને આવડી ગયા હું ટ્રાય કરું વન લેક હજી આગળ વધુ હજી આગળ વધુ પછી રિયલાઇઝ થયું કે આવું તો હું કરી શકું પછી મને એમ થયું કે આવું તો કોઈ બી કરી શકતો યાર આમાં શું નવું છે પછી ખબર પડી સ્વામીજીની કૃપાથી કે આવું કોઈ નથી કરી શકતું એટલે પછી રિયલાઇઝ થયું કે આ યુનિક સ્કીલ છે કારણ કે એવું થયું કે જે મને વિચાર આવ્યો હતો ત્યાં સુધી કેટલા લોકોને આવી ગયો છે એમાં શું નવું છે એટલે મારા માટે તો આ શોખ હતો પણ પછી ખબર પડી કે દેટ ઇઝ અ યુનિક થિંગ અને કંઈક અલગ છે આ થેન્ક યુ સ્વામી ખાલી અક્ષયભાઈ એક પ્રાર્થના હતી કે આપનો લાભ બહુ સરસ મળ્યો પણ બધાને એવું લાગે કે સમય ઓછો પડ્યો એટલે હવે નેક્સ્ટ ટાઈમ ફરી લાભ લઈએ ત્યારે આપ સ્વામીજીના યોગમાં કઈ રીતે આવ્યા અને ખરેખર આપને જે લક્ષ્ય બનાવ્યું છે એમાં ભી થોડુંક દર્શન કરવું છે બધાએ એટલે નેક્સ્ટ ટાઈમ ફરી દીક્ષિતભાઈને પ્રાર્થના કરશું તો ફરી એ રીતે સેટ કરીએ બિલકુલ બિલકુલ સ્વામીજીના સ્વામીજીના યોગમાં તો સ્વામીજી લીધો અને એવું છે કે છ મહિનાનો તો ને ત્યારથી મમ્મી સભામાં લઈ જતી હતી મુંબઈ ની અંદર મારા મમ્મી ચૌદ વર્ષની ઉંમરે સત્સંગી થઈ ગયેલા એટલે બહુ પ્રસંગ મારા મારા નાનાનો પ્રસંગ તો ભેદે સાક્ષી અનંતના ભાગ એક ની અંદર પ્રસંગ છે આખો મારા નાનાજી મારા નાના કેવી રીતે યોગમાં આવેલા છે એટલે ભેદે સાક્ષી અનંતના ના ની અંદર આખો પ્રસંગ છે હું તમારી નામ શું છે

इस हम बात करी हमने कॉग्निटिव तो चॉइसेस भी में हमने ઘણા બધા પ્રસંગો અને ઘણી બધી અમને પોતાનો પર્સનલ અનુભવ બી શેર કરે કો સ્ટોરી લઈને સોમીજીના એંગલ થી વાત કરીએ

એમને એ કયુ કે સમજો જોઈએ એ ચોઈસ છે કે આપણે દ્રોણાચાર્ય જેમ વાત કરીને જોર ચોઈસિસ હતી એમ કે કૃષ્ણ જોડે જવું કે કૌરવો જોડે ધર્મ ને અધર્મ ની વાત કરી એમાં કે ધર્મ શું છે ને અધર્મ શું છે જો સમજાય તો આપણે ચોઈસિસ કરવામાં ક્લિયરિટી રહે કે કૃષ્ણ જોડે જવું કે દુર્યોધન જોડે આપણે એક સરસ વાત કરી કે સાચા સમયે સાચી પસંદગી થાય એ સક્સેસ થાય સાચા સમયે સાચી પસંદગી થાય પસંદગી તો હોય એમ આપણને આપણે જોડે એવા કોઈ ટોપ ટાઈમ પર એવું આપણને થાય કે અર્જન્ટલી મારે ડિસિઝન લેવાનું છે અને એ સમયે જો સાચું ડિસિઝન લેવાઈ જાય તો સક્સેસ થાય અને એ સાચું ડિસિઝન લેવા માટે જીવનમાં ભગવતી જોઈએ સ્વામીજી જેવા ગુરુ જોઈએ એમ જો એ હોય તો આપણું ડેસ્ટિનેશન એકદમ ક્લિયર થઈ જાય અને આપણને ખ્યાલ આવી જાય કે ખરેખર એ ડિસિઝન શું લેવું હોય જેમ એમને ની વાત કરી બે દીકરા હોય એમ એક એ કચરાથી રૂમ ભર્યો પણ દીકરા એ દીવાથી અગરબત્તી એના જોડે કોઈ એવી સભા ભરતો હશે અથવા તો એવા ભગવદી હશે કે જેથી એને ખ્યાલ આવ્યો કે મારે શું કરવું એમ અને પેલી જે વાત કરી છેલ્લે કે રાજાનો કોઈ પુત્ર જ નતો પણ એને હરીફાઈ રાખી એમ અને છેલ્લે પેલા દીકરા એવો જવાબ આપ્યો કે જો મારો માલિક જ મારો થઈ જવાનો હોય તો એની વસ્તુ મારી થવાની જ છે એમ આપણે સ્વામીજી માટે રાજી કરવા માટે ઈચ્છા નહીં પણ ખરેખર આપણે એને લક્ષ્ય બનાવી દઈએ સ્વામીજીને રાજી કરવાનું જો આપણું લક્ષ્ય હોય તો સ્વામીજી જો આપણા થઈ જાય તો પછી સ્વામીજીનું જેટલું બી છે એ બધું જે સ્વામીજી એ ધરતી પર લઈને આવ્યા છે એ બધું આપણું થઈ જાય સ્વામીજીને બી આપણા જોડે જે કરાવવું છે એ બધું ઈઝીલી થઈ જાય એ બક્ષીસમાં આપી દે તો આપણે સ્વામીજીના ચરણને પ્રાર્થના કરીએ કે અક્ષરધામમાં રહીને આજે જે જે સ્વામીજી આપણા માટે બોલ્યા સિક્રેટ ઓફ સક્સેસ ઇઝ સિન્સિયરિટી ડિસિપ્લિન અધર્મ ધર્મ બંને વચ્ચેનો ડિફરન્સ અને ચોઈસીસ કે સ્વામીજી આપણે આપણા જીવનમાં જે જે ભગવદી આપ્યા છે આપણને પ્રાદેશિક સંત પ્રેમ સ્વામીજી આપ્યા છે અને કદાચ અત્યારે ઇન્ડિયામાં દીકરાઓ ને જે જે પ્રાદેશિક સંતો એમની જોડે મિત્રતા હોય પણ એ જે ભગવતી સ્વામીજી આપણને આપે છે એની જોડે આપણે ખરી ખરી મૈત્રી કરી દઈએ કે જેથી આપણા જીવનમાં જો કોઈ ડિસિઝન લેવાની વારી આવે ત્યારે આપણે એ સાચું ડિસિઝન લઈ શકીએ અને જેથી આપણે આપણા જીવનમાં સફળ થઈ શકીએ અને આ લૌકિક જીવનમાં તો સફળ થઈએ જ પણ સ્વામીજીને રાજી કરવાની જે રસ્તો છે એમાં બી આપણે ખૂબ ઝડપથી ચાલીએ ભગવતીના માધ્યમથી એ સ્વામીજીના ચરણ પ્રાર્થના